યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી હવે શરૂ કરવામાં આવી છે. આ તમામને રૂમાનિયા થઈ અને દેશમાં પરત લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હવે પશ્ચિમ યુક્રેનના લીવમાં ચેર્નિવત્સીમાં ફરીથી વિદેશ મંત્રાલયના કેમ્પ સક્રિય થયા છે. એક તસવીર પણ સામે આવી છે જેમાં 25-30 ભારતીય વિદ્યાર્થીઓ તેમના વતન પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જો કે ગઈકાલે જ વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે તમામને પોલેન્ડ અને હંગેરી મારફતે બહાર કાઢવામાં આવશે, ત્યારે જ ભારતીય વિદ્યાર્થીઓના પરત આવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ભારતે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની પ્રથમ બેચને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. યુક્રેનની વિદ્યાર્થીઓની પ્રથમ બેચ ચેર્નિવત્સી શહેરમાં લાવવામાં આવી હતી. ત્યાંથી તેને બસ મારફતે રોમાનિયા લઈ જવામાં આવી, જ્યાં તે ફ્લાઇટ મારફતે ભારત આવશે. हमारे जो नागरिकों का सुरक्षा है, उनके वेलबींग है और उनके जो इवैक्यूएशन के जो अरेंजमेंट्स हैं वो हम पूरी तरह संभाल लेंगे और इसमें कोई घबराने की बात. और जो सेफ रूट्स हैं जैसे आपने कहा वो भी आइडेंटिफाई हो गए. मैंने आपको बताया था कि बाय रोड अगर कीव से आपको जाना हो तो पोलैंड के लिए 9 घंटे का रास्ता है और रोमानिया के लिए करीब 12 घंटे का रास्ता है. तो वो रास्ता भी मैप आउट हो गया है और वो रास्ते में जो पॉइंट्स मैंने बताया जैसे कि लिवीव है, चेर्निवत्स्की है, वहां भी हमने हमारे टीम्स जो रशियन स्पीकिंग ऑफिसर है वो टीम्स हम भेज रहे हैं, वो वहां पे होंगे ताकि वहां से भी जो मदद और सहायता हम दे सकते हैं हमारे नागरिकों को वो हम